બ્રેક બાદ હવે આગળ વાત કરીએ તો દહેગામ તાલુકાના લિહોડા ગામે દેશી દારૂ પીધા બાદ બે વ્યક્તિઓના મોત, અન્ય ત્રણ ગાંધીનગર સિવિલ ખાતે સારવાર હેઠળ. ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકામાં ઠેર ઠેર દેશી દારૂની હાટડીઓ મંડાઈ રહી છે, તેમાં પોલીસની ચાલતી હપ્તા પદ્ધતિથી બુટલેગરો બેફામ બની રહ્યા છે. તાલુકાના ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં દેશી દારૂ ખુલ્લે આમ વેચાઈ રહ્યો છે, પરંતુ તેની સામે કોઈ કાર્યવાહી થતી નથી. ત્યારે ગઈકાલે સાંજના સમયે દહેગામ તાલુકાના લિહોડા ગામે દેશી દારૂ પીને લઠ્ઠાકાંડ સર્જાયો હોય તેવી પરિસ્થિતિનું હાલમાં નિર્માણ થયું છે, જેમાં દેશી દારૂ પીવાથી બે વ્યક્તિઓના મોત અને ત્રણ વ્યક્તિઓને ગાંધીનગર સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા છે. આ બનાવની જાણ પોલીસને થતાં ઘટના સ્થળે પહોંચી ગઈ છે. તેમાં દેશી દારૂ પીને મોત થનાર વ્યક્તિઓમાં વિક્રમસિંહ રંગતસિંહ ઠાકોર ઉંમર વર્ષ 35 વર્ષ ગામ લિહોડા અને કાનસી ઉમેદસિંહ ઝાલા ઉંમર 42 વર્ષ ગામ પનાના મુવાડાના બે વ્યક્તિઓનું દેશી દારૂ પીવાથી મોત થતાં ભારે ચકચાર મચી જવા પામી છે. તેમાં ત્રણ વ્યક્તિઓની દેશી દારૂ પીવાથી ગંભીર હાલત થઈ છે અને તેમને શિબિરમાં દાખલ કરવામાં આવ્યા છે. તેમના નામ છે રાજુસિંહ ગુલાબસિંહ ઝાલા, બરવનસિંહ જાલમસિંહ ઝાલા, હાલમાં સારવાર હેઠળ છે. દહેગામ તાલુકામાં દેશી દારૂની હાટડીઓ પોલીસની મીઠી નજરે ચાલતી હોવાથી તેની અસર તાલુકામાં જોવા મળી રહી છે. તેમ છતાં ઉચ્ચ અધિકારીઓ દ્વારા પણ કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. દહેગામ તાલુકાના ગ્રામ્ય વિસ્તારો શહેર વિસ્તાર અને બહિયલ ચાક પીપલજ ચીંડવા જેવા વિસ્તારોમાં ખુલ્લે આમ દેશી દારૂ વેચાઈ રહ્યો છે. પોલીસને હપ્તા પદ્ધતિમાં રસ હોવાથી દારૂ વેચનારા સમયે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. નર્મદા કેનાલમાં લાશ કાઢવા માટે પોલીસને ગમતું નથી, પરંતુ નવા દેશી દારૂના અડ્ડાઓ ક્યાં ચાલુ થાય તેમાં રસ છે. તો લઠ્ઠાકાંડ ન સર્જાય તો બીજું શું સર્જાય તેવી લોકોની રજૂઆતો થવા પામી છે. તેથી તાલુકાના કેટલાક જાગૃત નાગરિકોમાં ભારે રોષ પણ જોવા મળી રહ્યો છે અને પોલીસની કામગીરી સામે આંગળી ચીંધાઈ રહી છે અને આવી ગંભીર બાબતોને લીધે જેનો વાલ છોયા પુત્ર ખોવાયેલ છે અને પોતાના પિતા ખોવાયા છે તે પરિવારને ખબર પડે છે અને આજે આ બાબતે ગાંધીનગરના પોલીસ વડા પણ ઘટના સ્થળે પહોંચીને તેની તપાસ કરવાની ચાલુ કરી દીધી છે, પરંતુ પોલીસ વડા હવે શું કાર્યવાહી કરે છે તે જોવાનું રહ્યું. અગરસિંહ ચૌહાણ, ZSTV, દહેગામ.